બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। ગુરુ આશ્રમ ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સવારે 5 કલાકે મંગળા આરતીથી શરૂ કરાયેલ ધ્વજાપૂજન, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવશે। ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક લોકો પોતાના ગુરુના ચરણોમાં શીશ નમાવવા જાય છે ત્યારે લાખો લોકોના ગુરુ એવા પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના કર્મસ્થાન બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા દિવસની પૂર્વ સંધ્યાથી 2 દિવસ સુધી લાખો ભક્તો બાપાના દર્શને આવતા હોય છે। ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં સવારે 5 કલાકે મંગળા આરતી, 7 કલાકે ગુરુ મહિમા તથા પૂજન, 7:30 કલાકે ધજા પૂજન વિધિ કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન પૂજ્ય બાપાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભાવિક ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારવાના હોય બગદાણા ધામ ટ્રસ્ટ તરફથી રસોડા વિભાગ સહિત અલગ અલગ 21 વિભાગોમાં આયોજનપૂર્વક કામગીરી વહેંચણી કરવામાં આવી હતી। સ્વયંસેવક મંડળના 87 ગામોના 2000થી વધુ ભાઈઓ અને 500થી વધુ બહેનો સ્વયંસેવક તરીકે સેવાઓ આપી રહ્યા હતા। મારું નામ રાહુલ સોની છે, મુંબઈથી આવું છું। દર વર્ષે ગુરુ પૂર્ણિમા બગદાણા આવું છું બાપાને પગે લાવવા માટે, એની માટે હું ખૂબ ખૂબ આભારી છું અને એનું દર્શન કરી પ્રસાદી લેવા અને સેવા કરવાનો બહુ આનંદ આવે છે અને અહીંયાનું વાતાવરણ બહુ જ આનંદમય છે, એની માટે હું ખૂબ ખૂબ આભાર છું બાપાનો કે મને દર વર્ષે અહીંયા આવવા માટે બોલાવે છે। આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ। એસટી નિગમ ભાવનગર ડેપો દ્વારા પાલીતાણા, તળાજા, મહુવા સહિતના બસ ડેપો પરથી ખાસ વધારાની બસો બગદાણા ધામે દોડાવવામાં આવી હતી। ભાવનગર બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહુવા ડીવાયસપી મિહિરભાઈ બારિયાના માર્ગદર્શન મુજબ 1 પીઆઈ, 7 પીએસઆઈ, 131 પોલીસ કર્મચારી તથા 90 હોમગાર્ડ જવાનો દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગુરુ પૂર્ણિમા મહોત્સવ દરમિયાન ભાવિક ભક્તજનો બગદાણા ધામ ખાતે પધારી ધન્યતા અનુભવી રહ્યા હતા।